नन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश सोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। श्री घनश्याम लीलामृत सागर नी अंदर सदगुरु भूमानंद स्वामी कथा लखे छे, अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने कथा संभळावे छे। गई काले घनश्याम महाराज रूमाल माटे रिसाया छे अने रूमाल माटे रिसाईने सरजू तीर ऊपर जईने रोकाया ने भाई ने पिता ने जरे दूर थी जोया त्यारे पानी नी अंदर पड़या ते चालवा लाग्या। हजारों लोगों ने जोता सामे किनारे उतरी गया। લોકોને બહુ આશ્ચર્ય લાગ્યું છે। ગઈકાલની કથા દરમિયાન આપણે સમજ્યા હતા કે મહારાજ આવી લીલાઓ કરે છે જીવોના કલ્યાણને અર્થે। હવે આગળ લખે છે ભૂમાનંદ સ્વામી, જળ ઉપર તે ચાલિયા ઉતર્યા ગંગાને પાર, સુકરતા હવા હરી ત્યાં સુનો કરી મન પ્યાર, હજારો જન આવી મળ્યા પૂછે છે કરીને હામ, ક્યાં થકી આવ્યા ને કોણ છો શું છે તમારું નામ, કોણ માતા પિતા તમારા ક્યાં તમારો દેશ, સા કારણેથી વિચર્યા છો વર્ણી બાલુડે વેશ। હજારો લોકો ભેગા થયા, પૂછવા લાગ્યા તમારું નામ શું છે, તમારા માતા પિતાનું નામ શું છે, તમારો દેશ કયો છે, કયા કારણથી તમે અત્યારે આવી રીતે વિચરો છો, છો બાલુડે વેશ, વર્ણી સમાન દેખાવ છો, તમારી તપસ્વીના જેવી મુદ્રાઓ દેખાય છે, પણ તમે શા માટે આ બધું કર્યું છે ને શા કારણથી તમે નીકળ્યા છે અમને કહો। આવું લોકો એમને સરજુને સામે કાંઠે પૂછવા લાગ્યા। એવા સુની સર્વના વચન, ધીરેથી બોલ્યા ધર્મના તન, અમે સરવરિયા પાંડે છઈએ વળી છુપૈયા પુરમાં રહીએ, ધર્મ ભક્તિ તનાય અમે તન, ઉદાસી થયું છે મુજ મન, અમારે તો થાવું છે વૈરાગી, ગઢી મારે રહેવું છે થઈ ત્યાગી, અમે તો ધર્મ ને ભક્તિના પુત્ર છીએ, છપૈયાપુરની અંદર અમારો નિવાસ છે, સરવરિયા પાંડે અમારી જ્ઞાતિ છે, અને હવે મારે વૈરાગી થઈ અને અહીં આગળ અયોધ્યાની કોઈ ગઢીમાં રહી જવું છે, હવે ઘરે જવું નથી। વાલે કહ્યો પોતાનો વિચાર, લોક કેવા લાગ્યા તેની વાર, હે ભાઈ હજુ વય છે નાની, માટે રહેવા દ્યો આ વાત છાની,
લોકો કે ભાઈ તમારી વાત સાચી છે, પણ આ વૈરાગની વાત કે આટલી નાની ઉંમરમાં હોય, હાઈટ 70 વર્ષ થાય ત્યારે વૈરાગની વાત કરવાની, ત્યારે તો પરવારી ગયા હોય, ત્યારે શું વૈરાગની વાત કરવાની? નાની વયની અંદર ત્યાગી ન થવાય, નાની વયમાં વૈરાગી ના થવાય. આવી વાતો લોકો ઘનશ્યામ મહારાજને જ્યારે સમજાવે છે, નાની વયમાં ન થાવું ત્યાગી, અવસ્થાએ તે થાવું વૈરાગી, પરસ્પર કરે છે ત્યાં વાત, એવામાં આવ્યા બંધુને તાત, નૌકામાંથી ઉતર્યા છે જોડી, મોટા ભાઈ તો આવ્યા છે દોડી, મૂક્યું મસ્તક સામ ચરણે, રક્ષા કરીને રાખો શરણે. આવી વાતો ચાલે છે ત્યાં તો મોટા ભાઈ અને ધર્મપિતા બે આવી ગયા, નૌકામાંથી ઉતર્યા, ઉતરીને મોટા ભાઈ તો સીધા દોડ્યા, મોટા ભાઈ તો દોડ્યા. સાંજે આવે, અહીં મૂકી દેજો ઉપર. મોટા ભાઈ દોડ્યા નૌકામાંથી ઉતરીને, અને મોટા ભાઈ જ્યારે નૌકામાંથી ઉતરીને દોડ્યા, ઘનશ્યામ મહારાજના ચરણની અંદર મસ્તક મૂક્યું અને માફી માગવા લાગ્યા, હે પ્રભુ અમારી રક્ષા કરો, અમને તમારે શરણે રાખો. અતિ નિર્માણી થઈને નમે છે, કરોડો કરોડો વખત વંદન કરીને ઘનશ્યામ મહારાજને કહે છે, હે ઘનશ્યામ પ્રભુજી હવે પાછા પધારો, ઘેર આવીને વાલ વધારો, જુઓ દાદા આવ્યા તવ પાસ, આપ વિના થયા છે ઉદાસ, તમે કહેશો તે કરશું અમે. રિસાયેલા મનાવા હોય ને તો આવું જ કહેવું પડે, કોઈ વ્યક્તિ રિસાય ત્યાર પછી શું કહેવું પડે, તમે જેમ કહેશો એમ કરશું, હાલો ને ભાઈ છોડી દો, આવે હવે રાજી થઈ જાઓ, હવે હસવા લાગો, હવે જમી લો, હવે ઉઠી જાઓ, તમે જેમ કહેશો એમ. એમ રામ પ્રતાપજી આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરીને કહે છે, હે પ્રભુ તમે જેમ કહેશો એમ અમે કરશું, પણ ઘેર ચાલો, આવે તમે હવે ઘેર ચાલો, દયા તો કંઈ દિલમાં લાવો, જુઓ દાદા આવ્યા છે, તમારા વિના કેવા ઉદાસ છે ધર્મપિતા. તમે કહેશો તે કરશું અમે, પણ ઘેર ચાલો હવે તમે, દયા લાવો દિલમાં દયાળ, લ્યો આપું છું તમને રૂમાલ. રૂમાલ માટે રિસાયા હતા, છપ્પયા છોડી સર્જુન કાંઠે હામે કાંઠે જતા રહ્યા હતા, એટલે રામ પ્રતાપજી કે તમારે રૂમાલ જ જોતો હતો, લો આ રૂમાલ લઈને આવ્યો છું. હવે રૂમાલ માટે ક્યાંથી ક્યાં દોડાવ્યા, છપ્પે એમ દઈ દીધો હોત તો, ને આ રૂમાલ દઈ દીધો હોત તો મહારાજ આટલે જાત નહીં, પણ રામ પ્રતાપજી મહારાજના હૃદયમાં પણ પ્રવેશ કરીને મહારાજ જ એવું કરાવે, એમને લીલા કરવી હોય, એટલે રામ પ્રતાપજી તો મહારાજને બહુ સાચવતા, પણ રૂમાલ માટે રામ પ્રતાપજી ઝઘડી પડ્યા મહારાજ આરે, એ પ્રેરણા કોને કરી? મહારાજે, કારણ કે મહારાજને એવી લીલા કરવી છે, એવી લીલા કરવા માટે મહારાજ જ હૃદયમાં રહીને એવું કરાવે, આ બધા રોલ ત્યાંથી નક્કી થઈને આવેલા હોય, એટલે અહીં કદાચ બીજું કરવું હોય તોય ના થાય. હવે રામ પ્રતાપજીને ઘણો પસ્તાવો થતો હોય કે આ રૂમાલ માટે મેં ક્યાં નાના ભાઈ આરે આવી તકરાર કરી, એના કરતાં માગ્યો ત્યારે દઈ દીધો હોત તો, પણ થાય જ નહીં, એ ભગવાને ધાર્યું છે ને, થાય જ નહીં, ભગવાનને કોઈ પહોંચે નહીં, એ નક્કી કરે કે આના હૃદયમાં રહીને આમ કરાવવું છે, આપણે ગમે એવું નક્કી કર્યું હોય તોય બદલી નાખે, ભગવાન છે ને અનંતના કલ્યાણ કરવા માટે આવેલા છે. રૂમાલ દીધો, કરે છે દીદી બહુ કલ્પાંત, તમ વિના નથી મન શાંત, થયા ગદગદ કંઠે ધીર, બાઈના નેત્રમાં ચાલ્યું નીર. હે ઘનશ્યામ, આ ધર્મપિતા તો જો ઉદાસ છે, પણ તમને ખબર છે દીદીએ ખાધું નથી, ભક્તિ માતા દીદી એટલે એને ખાધું નથી, બહુ દુઃખી છે,
આખો દી રડ્યા કરે છે, તમારા વિના એ શાંત નથી. આવું કહેતા કહેતા રામ પ્રતાપજી ગદગદ કંઠ થઈ ગયા અને એ રોવા લાગ્યા. તેવારે આવ્યા સમીપ ધર્મ, પ્રભુ પ્રત્યે બોલ્યા રૂડા મર્મ. હે હરિ કૃષ્ણ હે સુખ ધામ, તમે ડાયા છો સુંદર શ્યામ. હવે ધર્મ પિતા આવ્યા મનાવા નજીક, હજારો લોકો ઊભા છે, બધા દર્શન કરે છે, આ બધું સાંભળે છે. ધર્મ પિતા આવીને કે હે પુત્ર, તમે તો બહુ ડાયા છો. અને ડાયા છોકરા થોડા આવું કરે, આપણે તો કેવું, તમે કેટલા ડાયા છો, અત્યાર સુધી તમે કોઈ દી આવું કર્યું નથી, તમે તો પરમ વિવેકી છો પાછા, અને આવું ડાયો થઈને વિવેકી છોકરો આવું કરે? આવું ધર્મ પિતા પાછા ઘનશ્યામ મહારાજને કહે છે. પરમ વિવેકી પ્યારા પુત્ર, સાર અસાર સમજો સૂત્ર, દયા કરીને પાછા ચાલો તમે, સત્યવાની કહીએ છીએ અમે. તમે તો વિવેકી પુત્ર છો, મને બહુ વાલા છો, મને તો તમારી પર કેટલી મોટી આશા છે, તમે તો કયાગરા છો, અને મને ખબર છે કે તમે આવો જ સાથે, તો કેમ તમે ભૂલી ગયા, અમારી સાથે ચાલો. આમ ધર્મદેવને કહે છે, ધર્મદેવ ઘનશ્યામ મહારાજને કહે છે. પિતા પુત્રના એવા વચન, સુની બોલ્યા અયોધ્યાના જન. અતિ સ્નેહ થયો છે અમને, કર જોડીને કહીએ તમને. જ્યારે આ બધો સંવાદ પેલા અયોધ્યાના વાસીઓએ સાંભળ્યો, ત્યારે અયોધ્યાના વાસી પણ હાથ જોડીને કહેવા લાગ્યા કે તમારા પિતાને પુત્રના બધા આ વચન સાંભળ્યા એ જોઈને અમે તમને બહુ વિનંતીપૂર્વક કહીએ છીએ કે તમારા પિતાને બંધુ આવ્યા છે, બહુ આ બહુ સારા સ્વભાવના છે, આવા પિતાને ભાઈ મળવા બહુ દુર્લભ છે, એની સાથે તમે ઘેર પધારો અને ત્યાં રહીને આનંદમાં રહો, ઘરમાં જાઓ અને ત્યાં આનંદથી રહો. એવું સુની ત્રિભુવન તાત, પિતા પ્રત્યે બોલ્યા રૂડી વાત. ચાલો ઘેર આવું છું હું આજ, હવે થાય નહીં આવું કાજ. ચાલો આવું છું ઘેર, કે બસ અયોધ્યા વાસીઓ બધાએ કીધું ને, હવે આવું છું ઘેર, પણ આવું ફરી કામ ના થવું જોઈએ. ફરીથી થશે જો આવું કૃત્ય, પાછી શરત કરી, કન્ડિશન. ફરીથી થશે જો આવું કૃત્ય, તમારું કયું ન માનું સત્ય. એવું કહીને ચાલ્યા લબેલ, પિતાની સાથે સુંદર છેલો. આ વખત માની જઉં છું, પણ ફરી વખત જો આવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો તો ફરી ઘનશ્યામની આશા રાખતા. આમ તો ચટકીદાર સ્વભાવવાળા હતા અને કરવાનું જ હતું, એટલે વાત આવી રીતે. આ બધું શું છે, ટ્રેનિંગ છે, આ બધી ટ્રેનિંગ છે કે જવાનું છે, એનું થોડું થોડું થોડો 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 વૈરાગ્યના સ્વરૂપ બતાવે, અંસાર આપે છે ને એક દિવસ મૂકીને જવાનું છે. પૂર્વ ભૂમિકા નાના નાના શો કરે છે અત્યાર, પછી મોટો શો કરી દેશે 7 વર્ષનો જશે ત્યારે, એટલે થોડા થોડા અંસાર આપે છે, થોડી થોડી ટ્રેનિંગ આપે છે સંબંધીઓને. કારણ કે ધર્મદેવને ભક્તિ માતા તો ધામમાં લઈ લેશે, પણ રામ પ્રતાપજીને તો વિયોગનું દુઃખ સહન કરવાનું જ છે, સુવાસીની ભાભીને તો કરવાનું જ છે, એટલે એની તૈયારી કરાવે છે. હવે ફરી આવું થવું ના જોઈએ. પછી સાથે ચાલ્યા. મોટા ભાઈએ આપ્યો રૂમાલ, કરમાં પકડી રહ્યા લાલ. ત્યાંથી ત્રણે ચાલ્યા મતિ ધીર, આવ્યા સરજુ ગંગા તને નીર. પછી રૂમાલ આપ્યો, સરજુ ગંગાને કાંઠે આવ્યા, ત્યાં ગંગાને પાર ઉતર્યા, માર્ગની અંદર ચાલ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજે મોટા ભાઈને પાછી એક વાત કરી રસ્તામાં ચાલતા ચાલતા. તમે આપ્યો છે મને રૂમાલ, નથી એમાં એવો કોઈ માલ. તમે રૂમાલ આપે એમાં માલ શું છે? મહારાજ પોતાની સ્થિતિ કહે છે, તમારા રૂમાલમાં માલ શું છે? તમો ગુણી તમારો સ્વભાવ, માટે કરવો પડ્યો આ દાવ. રૂમાલમાં કાંઈ માલ નથી ભાઈ,
ભાર નામે રૂમાલ રાખવો પણ મહારાજ કે અમને ગમતો નહીં, આવો તો મહારાજનો સ્વભાવ છે. મનુષ્ય આકારે હતો ત્યારે એવા સ્વભાવના દર્શન મહારાજે કરાવ્યા હતા. આજે પણ મહારાજનો સ્વભાવ તો એવો જ છે, કારણ કે મહારાજ તો ત્રિકાળમાં એક સમાન જ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. એના સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય, શક્તિ, લાવણ્યતા, રૂપ, માધુર્ય, એમાં કોઈ પ્રકારનો ભગવાનમાં ક્યારેય પણ એ મનુષ્ય સ્વરૂપે દર્શન આપે, દિવ્ય સ્વરૂપે હોય, અર્ચા સ્વરૂપે હોય, ધામમાં બિરાજતા હોય, કે જીવના હૃદયને વિશે બિરાજતા હોય, હૃદયમાં જીવને વિશે બિરાજતા હોય, પણ એના સ્વરૂપમાં, એના સ્વભાવમાં, એની શક્તિમાં, એના ઐશ્વર્યમાં કોઈ ફેર પડતો નથી. એક સમાન છે, હતું, છે અને રહેશે. જેનું એક સમાન એવા એક ભગવાન જ છે, જેનું બધું જ હતું, છે ને રહેશે, એક સમાન જ છે. બાકી બધાને કાંઈ ને કાંઈ ફેરફાર થાય, દેશકાળના પ્રધાનપણાએ કરીને મોટા મોટા મહામુક્તોને પણ ભગવાનની ઈચ્છાથી બીજાના ઉપદેશ માટે એવા ચરિત્રો કરી એવા દેશકાળને ગ્રહણ કરવા પડે છે. પણ ભગવાન છે એ ત્રણેય કાળમાં એક સમાન છે. રૂમાલમાં શું માલ છે ભાઈ? રૂમાલમાં કાંઈ નથી. પણ તમારો તમોગુણી સ્વભાવ છે ને, એને ટાળવા માટે અમે આ દાવ કર્યો, કારણ કે મહારાજને સ્વભાવ સાથે જ વેર છે. આપણે મહારાજ પાસે આવ્યા, મહારાજના થયા, મહારાજની પાસે જ રહીએ છીએ. મહારાજે આપણને પોતાના ગણ્યા છે, પરંતુ મહારાજને આપણા સ્વભાવ સાથે તો ચોક્કસ વેર છે. આપણા સ્વભાવને ટાળવા માટે જ મહારાજને રાતને દિવસ દાખલો છે. મહારાજના ઉજાગરાકો એ બધાએ આપણા સ્વભાવને ટાળવા છે. મહારાજ મધ્યના 45મા વચનામૃતમાં કે તમે અમારા કહેવાયા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. એમ મહારાજ કે મારા મોટા ભાઈ તમે થયા અને તમારી અંદર તમોગુણી સ્વભાવ રહી જાય એ મને કેમ પોસાય? તમને મહામુક્ત, અનાદિ મુક્ત અક્ષરધામના એવા બનાવા છે. હાવે લ્યો આ રૂમાલ કૃપાળ, એવું કહીને આપ્યો તત્કાળ. લો રૂમાલ પાછો, બસ મારે કઈ રૂમાલ જોતો નથી. એમ કરે છે હાસ્ય વિનોદ, ચાલ્યા જાય માર્ગે મન મોદ. વાતો કરતા કરતા આમ હસતા હસતા ચાલ્યા જાય. બોલો, હવે રૂમાલ તો પાછો દઈ દીધો, એટલે રૂમાલના તો રિસામના હતા જ નહીં. મહારાજ કે મારે વેર હતું તમારા સ્વભાવની સાથે. એટલે ઘણી વખત પછી શું કરે, મહારાજનું આવું ચરિત્ર સાંભળે, ભાઈ રિસાઈ ગયા હોય ને કોઈ, કે આવો રિસાવાનો સ્વભાવ સારો નહીં, લે મહારાજ નહોતા રિસાતા. અરે ભાઈ, મહારાજ કેમ રિસાતા ને આપણે કેમ રિસાઈએ? આપણે આપણા ઇન્દ્રિયોને લાલ રડાવવા માટે, આપણે આપણા સ્વભાવના પોષણ કરવા માટે, આપણે આપણા મનનું ધાર્યું કરવા માટે રિસાતા હોઈએ. જ્યારે મહારાજ અને મોટાના કદાચ રિસામના દેખાતા હોય ને, તો એ ચરિત્ર બીજાના સ્વભાવને ટાળવા, બીજાનું હિત કરવા, બીજાનું શ્રેય કરવા, બીજાને ધામના મુક્ત બનાવવા માટે હોય. ભગવાન અને મોટાની તમામ ક્રિયાઓ, રિસાવું, હસવું, બોલવું, રડવું, એને કંઈક વધારે કહેવું, કડવી ભાષામાં કહેવું, ક્રોધ કરીને કહેવું, એટલે તાળન કરવું, એ મહારાજ અને મોટાનું બધું જ પોતાના સુખને અર્થે કાંઈ નથી, બીજાના હિતને અર્થે છે. જીવનું પોતાના સુખને અર્થે હોય અને મહારાજ અને મોટાનું બીજાના હિતને અર્થે હોય, એના સ્વભાવ ગ્રહણ કરેલા પણ બીજાના હિતને અર્થે હોય. આ વાત આપણે મુમુક્ષુએ સદાય મહારાજ અને મોટામાં જ્યારે કોઈક એવા સ્વભાવ દેખાય કે જે મનુષ્ય જેવા, સામાન્ય મનુષ્ય જેવા હોય, આપણા જેવા દેખાતા હોય, ત્યારે વિચારવું કે એના સ્વભાવ દેખાય છે આપણા જેવા, પણ એનું જે કારણ છે, એની પાછળનું જે રહસ્ય છે, એની પાછળનો જે અભિપ્રાય છે, એમાં તો આસમાન અને જમીનનો નહીં, અનંત કોટી બ્રહ્માંડોની ઊંચાઈ હોય, મેરું પહાડ અને એનું તળિયું એટલો ફેર પડી જાય, એટલો ફેર છે, અભિપ્રાયમાં ફેર છે. કારણ કે એનો અભિપ્રાય જીવનું સારું કરવા માટે હોય, આપણો અભિપ્રાય આપણા જીવને આ લોકમાં બંધાવવા માટેનું હોય, કારણ કે ઇન્દ્રિયો અંતકરણને વશ થઈને આપણા સ્વભાવો હોય. એટલે મહારાજ કે અમારે તો તમારા તમોગુણી સ્વભાવ આરે વેર હતું. આમ હસતા હસતા મનોરમા નદી છે, મખોડા ઘાટ છે, ત્યાં આવ્યા, ત્યાં સ્નાન કર્યું, છપ્પયાપુરની અંદર આવ્યા, સુવાસીની અભિને ભક્તિ માતા બધાય
વિલાપની અંદર દુઃખી હતા, ઘનશ્યામ આવ્યા એટલે બધાને ખૂબ સુખ થયું, પ્રેમવતીએ રસોઈ કરી, જમવા બેસાડ્યા. ત્રણેવ ધર્મપિતા રામ પ્રતાપજી અને ઘનશ્યામ ત્રણેવ રસોઈ જમ્યા અને પછી સુવાસિની અને પ્રેમવતી એ પણ ઘનશ્યામને જોઈને ઘનશ્યામનો પ્રસાદ પછી એ પણ જમ્યા. હવે ઘરે આવી ગયા છપ્પયા, બીજે દિવસ સવાર થયું. એક દિવસ સખા સહિત દેનું ચારવાનું ધાર્યું હિત, સખા સર્વેને લીધા છે સાથ, ગાયો ચારવા ચાલ્યા છે નાથ. ગાયો ચરાવવા માટે સખાઓ સાથે ગયા, ગૌ ઘાટે ગયા, ગૌ ઘાટે ગાયો ચરાવવા જતા. ગાયું ત્યાં એક બાજુ પર ચારે છે, મધ્યાહનનો સમય થયો, પણ ઘેર ઘનશ્યામ મહારાજ રોજ બપોરે મધ્યાહનમાં પાછા ઘેર આવે, પણ એ દિવસે ઘેર ના આવ્યા. ત્યાં ગાયો ચરાવે છે અને એક એવું ચરિત્ર કર્યું, જ્યારે પ્રેમવતી એટલે કે ભક્તિમાતા અને સુવાસિની એ ઘનશ્યામ મહારાજની રાહ જોવે છે, ત્યારે ઘનશ્યામ મહારાજ રહ્યા ત્યાં ગૌ ઘાટે, અને ચરિત્ર કેવું કર્યું, વન રહ્યા થકા કર્યું કામ, ઘેર દેખાના શ્રી ઘનશ્યામ, પોતાની જેષ્ટી કાને ઉપાન, ઘરમાં ઉતાર્યા છે નિદાન. છે ગૌ ઘાટે અને ઘરમાં દર્શન પ્રેમવતીને ભક્તિમાતાને દીધા, ત્યાં આવીને પોતાની લાકડી મૂકી ગાયો ચારવાની અને મોજડીઓ ઉતારીને મૂકી. એ જ્યારે જોયું, એ ભક્તિમાતાએ જોયું એટલે ભક્તિમાતાએ સુવાસિની ભાભીને કીધું, જો તો ઘનશ્યામભાઈ આવ્યા છે, કારણ કે લાકડીને મોજડીઓ દેખાય છે તો દેખાતા કેમ નથી, ક્યાં છે? સુવાસિની ઉઠ્યા તત ખેવ, ચારે તરફ ફરી જોયું એવ, નથી દેખાતા કોઈ ઠેકાને, પ્રભુની ગતિમાં એ સુજાને. કોઈ જગ્યાએ ઘનશ્યામ દેખાયા નહીં. સુવાસિની ભાભીએ બધી બાજુ જોઈ લીધું, ક્યાંય ના દેખાયા. સુંદરીના ઘરમાં વિહારી, દહી ગોરસ લીધું છે ધારી, નીચે ઉતારી જમ્યાની રાંતે, ગોરસ ફોડી નાખ્યું છે ખાંતે. સુંદરી મામીન ત્યાં પાછા હતા, ભક્તિમાતા ત્યાં દર્શન દીધા, પાછા સુંદરી મામીના ઘરમાં જઈ અને ત્યાં જઈને દહી ને ગોરસ ખાધું અને પાછી જે ગોરસની માટલી હતી એ ફોડી નાખી. જમ્યા તે તો ભલે જમ્યા જાજુ, પાત્ર રહેવા દીધું નહીં સાજું. પછી નીકળ્યા, પછી પ્રભુ નીકળ્યા બહાર, સુંદરીએ દેખ્યા તેની વાર. એક તો ખાધું તે ખાધું, પાછું માટલું ફોડ્યું, જાજુ ખાધું એનો વાંધો નહીં, પણ માટલી તોડી એટલે પછી સુરજાભાઈ આવ્યા દોડતા ભક્તિ માતા પાસે, પાછા બહાર જઈને સામે ઉભા રહ્યા. ભક્તિ માતા પાસે આવી કે છે, દિલ દેખી થપકો તે દે છે, ત્યાં તો ઓચિંતા સુરજાબાઈ, ઠપકો દેવા આવ્યા તે ધાઈ. ઘરમાં ઉડાડી રંગ તાળી, વળી નાસી ગયા વન માળી. લો, મારા ઘરની અંદર સુરજાબાઈ કે દહી જમી અને માટલી તોડી અને પાત્ર આખા ઘરની અંદર નાખીને ઘનશ્યામ ભાગી ગયા છે. ભક્તિ માતાને કે ઘનશ્યામે આજે આવું કર્યું, સુરજાબાઈએ આવું કીધું. કેટલાયને ઘેર આવા ગોરસ ફોડ નાખ્યા છપ્પયાની અંદર, કેટલાયને ત્યાં દર્શન દીધા, ઘેર ઘેરથી ફરિયાદ આવવા લાગી. એમાં કેટલાના દહી ચાખ્યા, ઘણાના ગોરસ ફોડી નાખ્યા, સર્વેની આવી સામટી રાડ, છેલ્લાએ કર્યો બહુ બગાડ. છપ્પયામાં ઘેર ઘેરથી બૂમ આવવા લાગી, ઘનશ્યામે આજે અમારું માટલી તોડી નાખી, દહીં બગાડ્યું, દહીં ખાધું, આખા ઘરની અંદર માટલાના ટુકડા નાખ્યા, ઘેર ઘેરથી રાડ આવવા લાગી. ભક્તિ માતા તો થોડી વાર વિચારમાં પડી ગયા કે અહીંયા આગળ લાકડીને મોજડી મૂકીને ક્યાં દોડે ગયો, આ ઘેર ઘેર જઈને અને એક ઘરમાં એક સાથે આટલી બધી જગ્યાએ કેવી રીતે જાય, એટલી વારમાં ઘેર ઘેરથી ફરિયાદ આવે છે. ત્યારે પ્રેમવતી બોલ્યા, જાનો તમો બાઈ સુનો મુજવાન, ઠપકો દેવા આવ્યા શું જોઈ, કરો વિચાર મનમાં કોઈ, ગયા છે એ તો ચારવા ધેનો. ગાયો ચારવા ગયા છે, હજુ ઘેર નથી આવ્યા બેનો,
બાઈ એવા નથી મુજ બાળ, તમે ખોટું ચડાવો છો વાળ. મારો છોકરો એવો નથી, બહુ ડાયો છે, અતિ ડાયો છે મારો છોકરો, અને ખોટું વાળ તમે નાખો છો મારા ઘનશ્યામની ઉપર. એમ કહીને ઉગાડ્યા દ્વાર, ત્યાં તો ઘરમાં દેખ્યા કુમાર. દહીનું પાત્ર લીધું છે હાથ, નિરાતે જમે છે જોગીનાથ. ત્યાં તો પ્રેમવતી આવું કીધું અને ઘરના દરવાજા ખોલ્યા, ત્યાં તો એનાય ઘરમાં, ભક્તિ માતાના ઘરમાં દહીનું પાત્ર લઈ, અને મહારાજ તો નિરાતે દહી જમતા હતા. માતાએ પછી છે ને ઘનશ્યામને કીધું, ઘનશ્યામ સાંભળો, કે આ તમને મામી ઠપકો દેવા આવ્યા છે, દધી ખાધા પીધા ડોળી દીધા, વળી ગોરસ ભંગાર કીધા, એક તો દહીં ખાધું ને ઉપરથી ગોરસ તોડી નાખી, તમે માટલીઓ તોડી નાખી બધી, આ મામી ઠપકો દેવા આવ્યા છે. એવું સુની બોલ્યા અવિનાશી, માતા સુનો તમે સુખ રાશી, મુને ભાભી દધી નથી દેતા, કોઈ દિન મુને નથી કહેતા. મને ભાભી દહી જ નથી દેતા, શું કરું, કોઈ દી પૂછતાય નથી, કોઈ દી કહેતા નથી ખાવું છે ઘનશ્યામ. એમ દધી વિના અમે શું ખાઈએ, બીજે ખાધા વિના કેમ રહીએ, ગાયો ચારવાને જઈએ છીએ, દૂધ તો દોઈને પીએ છીએ, દૂધ તો મળી જાય છે, ત્યાં ગાયો ચારવા જઈએ ને દોઈ લઈએ દઈ ગાયને, એટલે ત્યાં તો કંઈ વાંધો આવતો નથી. દધી વિના ચાલે કઈ પેર, માટે ખાધું છે એટલે ઘેર. એમ કહેતા છતાં અલબેર, કરે ખલક પતિ ત્યાં ખેલ. જેષ્ઠી કાને ઉપાન સહિત, થયા અદર્શ માયા રહિત. પછી ધર્મ ભક્તિને જોખન, મંછા રામ આદિ શુભ મન. અમે શું કરીએ માતો વિચાર, અમને કોઈ દી ભાભીએ દહીંનું પૂછ્યું નહીં, દૂધ તો ને ગાયો હોય દોઈને પી લઈએ, પણ દહીંનું તો પૂછવું જોઈએ ને, એટલે પછી અમે ઘેર ઘેર જઈને દહીં ખાધું છે આજે, અને આજે આ ઘરમાંય ખાઈએ છીએ. જો તારી સામે કેટલા દિવસનું બાકી હતું ને, તો બધું ભેગું આજે ખાઈ લીધું. એમ કહેતા કહેતા લાકડી ઓલી મોજડીઓ સહિત મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા, બોલતા બોલતા જ અદ્રશ્ય થઈ ગયા, અને બધા જોઈ રહ્યા કો હો આ શું. દરેકને જ્ઞાન થઈ ગયું કે આ તો ભગવાન છે. મહારાજ ત્યાંથી અદ્રશ્ય થયા. ધર્મ ભક્તિ રામ પ્રતાપજી મંછારામ આ બધાય આ જોઈને આશ્ચર્ય પામી ગયા. તે પાછળ ધર્મ ભક્તિના ઘરની પાછળ એક વાંસ હતો, તે વાંસને કપાવે છે અને કાપવા માટે એક મંગલ આહિર કરીને આવ્યો છે, એ વાંસના ઝાડને કાપવા માટે બોલાવ્યો છે. એ જ દિવસે એ જ સમયે આ ચરિત્ર થયું. એક ઝાડ કાપવાનું નક્કી કર્યું છે, વાંસ કાપવા માટે મંગલ આહિર કરીને આવ્યો છે. એ મોતી ત્રવાડીએ કામ કરાવતા હતા, તે પરસ્પર કાંઈ એ લોકોને બોલાચાલી થોડી થઈ ગઈ, કોને મંગલ આહિર, પેલો ઝાડ કાપેલો વાંસ કાપવા આવેલો એને અને મોતી ત્રવાડી મોતી મામાને. બે જનને ત્યાં થઈ છે લડાઈ, ભક્તિ માતા ગયા છે ત્યાં દાઈ. સમાધાન કરી સમજાવ્યા, ત્યાં તો ગાયો ચારી વાલો આવ્યા. આ બાજુ ઉપર પેલા મંગલ આહિર અને મોતી મામા લડ્યા હતા, એને ભક્તિ માતાએ સમજાવ્યા, વાંસ કાપતા કાપતા લડી પડે એમાં, એટલામાં તો ઘનશ્યામ ગાયો ચારીને ઘેર આવ્યા હાંજ પડી ત્યાં. હવારની અંદર તો દર્શન દીધા મધ્યાહન સમયે, અને દહીં ખાતા મળ્યા, ઘેર ઘેરથી ફરિયાદો આવી, પછી પાછા અદ્રશ્ય થઈ ગયા, અને પાછા હાંજે ગાયો લઈને પાછા આવ્યા ઘેર ઘનશ્યામ. સખા સુરભી સાથે સુખકારી, ઘેર આવ્યા છે દેવ મુરારી. ત્યારે સતી સુવાસીની બાઈ પૂછે છે વેનીને સમજાઈ. ત્યારે છે ને સુવાસીની ભાભીએ વેનીરામને બાજુ પર બોલાવ્યા, બોલાવીને પછી ધીરે રહીને પૂછે, જો હું તને જે કહું ને એને સાચું કહેજે, ખોટું બિલકુલ નહીં બોલે ને. વેની કે ના, ખોટું શું કરવા બોલવું, મારે જે પૂછવું એ પૂછો. તો મારો પ્રશ્ન એ છે, તમે સુનો ભાઈ વેની રામ, તમ સાથે હતા ઘનશ્યામ, ક્યાંય ગયા હતા મહારાજ, સાચી વાત કહો મુને આજ. હજુ સુવાસીની ભાભીને હજુ થાય કે હજુ ઇન્કવાયરી કરું કે આ બપોર ન્યાથી ગૌઘાટેથી આવ્યા હતા કે પછી શું હતું, આ થયું છે શું, એટલે વેની રામને પૂછે છે, મને સાચે સાચું કહો
કે ઘનશ્યામ તમારી જોડે જ હતા કે ક્યાંય દૂર ગયા હતા? ત્યારે કેના નથી ગયા ક્યાંય, નોખા પડ્યા નથી પડ ત્યાંય, અમે સાથે સાથે વિચર્યા છે, આખો દિન વનમાં ફર્યા છે. વેણીરામ કે એક ઘડી પણ ઘનશ્યામના મેં છૂટા નથી પડ્યા, હારે નારે હવારના ગયા ત્યારથી અત્યારે આવ્યા ત્યાં સુધી ઘનશ્યામ તો મારી હારે જ હતા. અને ત્યારે સુવાસીની ભાભીને વિચાર આવ્યો કે શું આશ્ચર્યકારી મૂર્તિ છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. અચરજકારી મહારાજની મૂર્તિ છે, અચરજકારી મહારાજના ચરિત્રો છે. એવું સુનીને સુવાસીની સતી માતા પાસે આવ્યા, ભાગ્યવતી કહી, વિસ્તારી સગડી વાત સર્વે મનમાં સમજ્યા ખ્યાત, બધી વિસ્તારથી વાત કરી. કે ભક્તિ માતાને કહે છે, માં આજે તો આવું થયું, આ ચરિત્ર કેવા ઘનશ્યામ છે. બસ ભક્તિ માતાને સુવાસીની ભાભી ભેગા થઈ ઘનશ્યામ મહારાજની આવી આશ્ચર્યકારી વાતો કર્યા કરે છે, મહારાજના ચરિત્રોને ગાયા કરે છે. આપણા કેટલા મોટા ભાગ્ય છે કે આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણી સાથે રહ્યા છે. પ્રભુપણાનો નિશ્ચય થયો, વળી સર્વે સંશય ટળી ગયો, શ્રદ્ધા સહિત જે સાંભળશે તેને અક્ષય સુખ મળશે. પ્રભુપણાનો નિશ્ચય થયો અને બધો સંશય ટળી ગયો, આ કથાને જે સાંભળશે એને અક્ષય સુખ મળશે, એવું ભૂમાનંદ સ્વામી લખે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિ સખાઓ સાથે ગૌ ઘાટે ગાયો ચારવા ગયા અને મામીઓના ઘરમાંથી દહીં ખાધું એ નામે 78મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.